લાઠી ટુ વ્હીલર અને રાહદારી વચ્ચે અકસ્માત. લાઠી કેરિયા રોડ ઉપર રહેતા નારણનાથ સુરાનાથ નાથજી પોતાની માલિકીનું મોટરસાયકલ લઈને જઈ રહ્યા હતા. તે સમયે એક અજાણ્યા ટુ વ્હીલર ચાલકે એક રાહદારીને અડફેટે લઈ સામેથી આવતા બીજા ટુ વ્હીલર સાથે અથડાતા બંનેને ગંભીર ઈજાગ્રસ્ત લોકોને લાઠી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. હોસ્પિટલના ડોક્ટર સિંહ સાહેબ અને સ્ટાફ દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવેલ છે. રજનીકાંત રાજ્યગુરુ, સ્પીડ ન્યૂઝ 17, લાઠી. જે અકસ્માત થયો ટુ વ્હીલનો, કઈ રીતે બનાવ બીજો? પેલા એમ દાદા આવેલા જતા હતા, એને ઉડાડીને ભાગા જવામાં મારા ભાઈ ગાડી નીકળીને એની હારે ફટકડી જાય છે. કયા વાહન આજે અકસ્માત થયો છે? ટુ વ્હીલ. ટુ વ્હીલ ને સામે શું વાહન હતું? નહીં, ટુ વ્હીલર એક જ ખાલી હતું. હાલીને દાદા આવતા હતા, એને ઉડેડ્યા, એને જોઈને ભાગવા દીધો, બીજી ગાડી આડા ભટકાઈ ગયા. કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ. આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.